વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 6, જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે. આપણો આ મેઇન પોઈન્ટ છે વેચી પાત્ર નફા પરથી કમિશન શોધવાનું સૂત્ર. વેચી પાત્ર નફો એટલે તમને નફો આપેલો હશે વેચી પાત્ર એક જણનો, એક ભાગીદારનો, એના પરથી તમારે કુલ નફો શોધવાનો છે અને એના પરથી શું શોધવાનું છે? કમિશન. કમિશન એટલે શું કે સમજો કે તમારા ભાગીદારી પેઢીમાં એક મેનેજર હોય અથવા તો કોઈ ભાગીદાર જ પોતે કમિશન લેતો હોય, ઇન ધ સેન્સ કે એનું વેચાણનું કામ એને આપેલું હોય. જેટલું એ વધારે વેચાણ કરશે એટલા પર એને કમિશન મળશે. તો તમે કહેશો કે સર એમાં કઈ રીતનું આવે? તો એનું કમિશન આપણે કુલ નફા પર ગણાય. એને નફા પર કમિશન હોય, વેચાણ પર કમિશન હોય, દરેક પર કમિશન હોય શકે. આપણે શું સમજવાનું છે? એક શેની પર? તો નફા પર ગણવાનું છે. તો નફા પર જ્યારે આપણે કમિશન ગણવાનું હોય તો તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ કે સર આપણે કુલ નફો જોઈએ, ટોટલ પ્રોફિટ જોઈએ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? જો એક ભાગીદારનો જે નફો આપ્યો હશે એને આપણે કુલ નફામાં કન્વર્ટ કરીશું. અને પછીના સ્ટેપમાં જે ધ્યાન રાખવાનું છે, કુલ વેચી પાત્ર નફો ઇન્ટુ કમિશનનો દર ભાગ્યા 100, આ શું મળશે? તો આ તમને કમિશન મળશે. શું મળશે વિદ્યાર્થી મિત્રો? કમિશન મળશે. કમિશનનું સૂત્ર શું છે? કમિશન ઇઝ ઇક્વલ ટુ કુલ નફો, કુલ વેચીપાત્ર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. વિદ્યાર્થી મિત્રો, એઝ યુઝ્યુઅલ દરેક સમમાં આપણે જે રીતે પોઈન્ટમાં ડિસ્કસ કરીએ છીએ સમ્સ, એ રીતે આમાં પણ કરીશું. ધ્યાનથી સમજો, આ પોઈન્ટ થોડોક ડિફિકલ્ટ છે, આમાં સ્ટુડન્ટ ઓલવેઝ ભૂલ કરે. આના પછી વિડીયો નંબર 6 એટલે કે આ જે ચાલે છે 6 અને 7 બંને એક ટોપિકને રિલેવન્ટ છે, એટલે ધ્યાનથી સમજો દરેકનો મિનિંગ શું કહેવા માંગે છે, કેવી રીતે ગણતરી કરવાની, શું કરવાની એ જોતા જઈએ. શરૂઆત કરીએ, હું પહેલો સમ ડિટેલમાં તમને સમજાવું, જોતા જઈએ. પહેલા સમ વાંચી અને પછી ડિસ્કસ કરીએ. શરૂઆત કરીએ. સેજલ, સ્વાતિ અને સ્નેહલ 2.5:3.5:2.5:3.5:4.5 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. ઘણા તો અહીંયા જ કન્ફ્યુઝ થઈ જાય કે સર આ પોઈન્ટ આપેલો છે એનાથી જ કન્ફ્યુઝ થાય. એ પહેલા રકમ વાંચી લઈએ પછી આપણે લખીએ. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. સ્વાતિને નફામાં 14,000 ભાગ મળે મેનેજરના કમિશનની ગણતરી કરો. તો સૌથી પહેલા સમની અંદર તમે કહેશો કે સર સમમાં શું આપ્યું છે? તો તમે ખાસ મગજમાં આવું જોઈએ કે સ્વેજલ, સ્વાતિ અને સ્નેહલ, તો એનો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. તો આપણે પહેલા લખતા જઈએ, સેજલ, સ્વાતિ અને પછી તમે કહેશો સ્નેહલ, જે આવશે 2.5:3.5. હવે જેમ ના લખીએ ચાલે અત્યારના, અને પછી લખીશું 4.5. તો કુલ તમે કહેશો, ટોટલ કરશો એટલે આવશે 10.5. કેટલા આવશે? 10.5. હવે તમને આપ્યું છે કે સ્વાતિને નફામાં 14,000 મળે છે. સ્વાતિનો ભાગ કેટલો છે? 3.5. તો તમે કહેશો કે સર હવે આ સ્ટેપ બહુ જ અગત્યનું. સ્વાતિને 3.14 ના પ્રમાણમાં આ કુલ નફો શોધીએ છે. શું શોધીએ છે? કુલ નફો. આનું સ્ટેપ છે 3.5 હોય ત્યારે સ્વાતિનો નફો 14,000 છે, તો 10.5 એ કુલ નફા પર કેટલું? સોલ્વ કરીએ એટલે તમે કહેશો કે સર 3.5 × 14,000 × 10.5, જે તમારે આવશે 42,000 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, કુલ નફો આવી ગયો છે. કેટલો નફો? કુલ નફો આવી ગયો છે. તો એનાથી આગળ શું કીધું છે? કમિશન કેટલું આપવાનું છે? તો કમિશન 10% લેખે આપવાનું છે. તો આની અંદર 10% કમિશન આપવાનું છે. તો આપણે લખીએ, કોણ છે? નામ છે મેનેજરનું કમિશન. મેનેજરનું કમિશન ઇઝ ઇક્વલ ટુ, તો તમે કહેશો સર 42,000 અને એને કેટલા ટકા આપવાનું છે? 10%. તો તમે કહેશો સર 4,200 રૂપિયા આપવાનું છે. આટલો પહેલા પોઈન્ટ ક્લિયર થાય. 4,200 રૂપિયા આપવાનું છે, એનું તમારે કમિશન આપવાનું છે. એટલે આપણો જે આન્સર હતો એ આપણો આવી ગયો. સૌથી પહેલા સ્ટેપ સમજો, શું આપ્યું હશે તમને? વેચણી પાત્ર નફો આપ્યો હશે. શું નફો આપ્યો હશે? વેચણી પાત્ર. વેચણી પાત્ર નફા પરથી તમે શું કહેશો? કુલ નફો શોધશો અને કુલ નફાના પર્સન્ટેજ કરશો. એટલે તમે કહેશો કે સર શું મળશે? મેનેજરનું કમિશન. શું મળશે? મેનેજરનું કમિશન. હવે આવો બીજો સમ લઈએ, ત્રીજો સમ લઈશું, એટલે એકદમ ક્લિયર થઈ જશે. પહેલા બીજો સમ સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે લઈએ બીજો સમ. વાંચવાની શરૂઆત કરીએ. સીતા, નીતા અને ગીતા 1:2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. એટલે પ્રમાણ આપેલું છે નફા નુકસાનનું પ્રમાણ. મેનેજર મેઘા ને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે.
તમને આટલું ક્લિયર છે. એના પછી મીતાના ભાગે 2000 નફો આવે છે, મીતાના ભાગે 2000 નફો આવે છે તો મેનેજર મેઘાનું કમિશનની ગણતરી કરો. તો સૌથી પહેલા તમે કહેશો કે સર પ્રમાણ લખીએ, તો પ્રમાણ જે આવે છે એ લખતા જઈએ, સીતા, મીતા અને ગીતા. આટલો પોઈન્ટ પહેલા ક્લિયર થવો જોઈએ. પ્રમાણ છે આ વખતે સીધું 1:2:3 બરાબર છે. લખીશું કુલ, કુલ તમારું આવશે આની અંદર. તમે કહેશો સર આવશે 6. વિદ્યાર્થી મિત્રો હવે તમારે જોવાનું છે મીતાનો ભાગ. તો મીતાનો ભાગ છે 2 અને 2 પર એને મળે છે 2000. કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 2000 મળે છે. તો કુલ નફો 6 એ કેટલો? સ્ટેપ લખશો એટલે સોલ્વ કરશો એટલે તમને આવશે આન્સર 2. અહીંયા 2000 અને અહીંયા લખીશું 6, સોલ્વ કરો એટલે 6000 આવે. વિદ્યાર્થી મિત્રો આ શું મળ્યું? તો તમે કહેશો સર કુલ નફો મળે. શું ના મળ્યું? કુલ નફો. હવે મેનેજરનું કમિશન ગણવાનું છે. તો મેનેજરનું કમિશન તમે કહેશો સર 6000 ગુણ્યા કેટલા ટકા છે? તો તમે કહેશો સર 10% છે. મેનેજરનું નામ છે મેઘા, તો મેનેજર મેઘાનું કમિશન, મેઘાનું કમિશન એ ધ્યાન રાખજો 10% લખશો, સોલ્વ કરશો એટલે 600 રૂપિયા આવશે. વિદ્યાર્થી મિત્રો એ સમજો કે મેઇન વસ્તુ તમારે એ સમજવાની છે કે આમાં આપણે સ્ટેપ કેવી રીતે લઈએ છીએ. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ આ સ્ટેપ સમજવામાં માનતા જ નથી અને પછી કન્ફ્યુઝ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ સમજો, આમાં અલ્ટિમેટલી કશું જ નથી. તમારે સ્ટેપ સમજવાના છે અને પ્રોપર રીતે તમારે કરવાનું છે. આ આપણો હતો વિડીયો નંબર 4. આ વિડીયો નંબર ચાલે છે 6th 7th, બહુ ધ્યાનથી સમજો. 6th 7th ને બંનેને કમ્પેર કરજો તો તમને ખબર પડશે, અધરવાઇઝ તમે ગોઠા ખાશો ખાશો ને ખાશો જ. આવું ચોખ્ખું કહું છું એટલે ખાસ ધ્યાન રાખજો. હવે હું ત્રીજો ટેક્સ્ટબુક માંથી સમ કરાવું છું, એ ધ્યાનથી જોતા જાઓ. શરૂઆત કરીએ તો સમ નંબર 3 છે જે આપણે શરૂઆત કરીએ છીએ. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વધતા ભાગીદાર છે. કમિશન મેનેજરને 10% બાદ કમિશન આપવાનું છે અને જે અભિજીતનો નફો કેટલો છે 30000 છે. તો તમારે શું શોધવાનું છે? કમિશનની અમાઉન્ટ શોધવાની છે. તો તમે કહેશો વિસ્મય, પછી છે અભિજીત અને છે કુનાલ, ત્રણેયનું પ્રમાણ કહેશો. તો તમે કહેશો સર આપણને આપેલું છે 3:2:4, ટોટલ કરશો તો 4:2:6 અને 3:9 આ કુલ થઈ જશે. આટલું યાદ રહેશે. પછી તમે કહેશો સર અભિજીતનો શું આપ્યો છે? તો તમે કહેશો સર અભિજીતનો નફો આપ્યો છે કેટલો? 30000 આપ્યો છે. કેટલો? અભિજીતનો 30000. તો તમે સ્ટેપ મૂકશો કે સર જ્યારે 2 હોય છે ત્યારે 30000, તો 9 કેટલો? આટલો પોઈન્ટ યાદ રહેશે બચ્ચો. બાળકો શું કહેવાનું છે કે 2 હોય ત્યારે 30000 નફો છે, તો કુલ પર કેટલું? સ્ટેપ કહેશો. તમે કહેશો સર અહીંયા 2 લખીશું, અહીંયા 30000 લખીશું અને અહીંયા 9 લખીશું. સોલ્વ કરશો એટલે 1,35,000 તમારો આન્સર આવશે. 1,35,000 કુલ નફો છે. કેટલો નફો છે? કુલ નફો 1,35,000. પછી તમે કહેશો સર હવે સ્ટેપ મૂકીએ, 1,35,000 જયારે નફો છે ત્યારે પેલા ભાઈને કેટલા ટકા કમિશન આપવાનું છે? તો તમે કહેશો સર 10% કમિશન આપવાનું છે. કુલ નફો તમારે એક સ્ટેપ લખવો તો કુલ નફો ગુણ્યા કમિશનનો દર, જે પહેલા જ ફોર્મ્યુલા લખાઈ એ લખીને તમે લખી શકો છો. આપણે સ્ટેપ ડાયરેક્ટ કરીએ છીએ. તો 1,35,000 10% કરશો એટલે આવશે 13,500 રૂપિયા મેનેજરનું કમિશન થશે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ સમજજો, સબ્જેક્ટનું તમે ધ્યાન રાખશો તો બહુ વાંધો આવશે નહીં. સ્ટેપ તમારે સમજવા ખૂબ જ જરૂરી છે. કેવી રીતે કહીએ છીએ, ડાયલોગ ઓલવેઝ હું બોલું છું કે 5, 6, 7 વિડીયો ધ્યાનથી જોજો તો કન્ફ્યુઝન ઓછું થશે. શરૂઆત કરીએ હવે એના પછીનું એક ઉદાહરણ અને એની સાથે આ વિડીયો પૂરી કરીએ. બાળકો હવે જે સમ ચાલુ કરીએ છીએ ઉદાહરણ નંબર 4 છે. પરંતુ આ ધ્યાન રાખજો, 4 નો જ્યાંથી પોઈન્ટ અટકે છે ત્યાંથી જ નવો પોઈન્ટ ચાલુ થશે. જે પોઈન્ટ આમાં બહુ સરસ આપ્યો છે એટલે આ ખાસ છેલ્લે સમ રાખ્યો છે. સમની અંદર શરૂઆત કરીએ. શીલા, સુરભી અને સીમા. શીલા, સુરભી અને સીમા એ ભાગીદારી પેઢીના ભાગીદારો છે, જે 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. સંકેત જે મેનેજર છે, જેને 10% લેખે કમિશન આપવાનું છે, જેને વધતા નફા બાદ જે આપણે વર્ડ વાપરીએ છીએ એ કમિશન આપવાનું છે. સુરભી કેટલા એમને રૂપિયા મળે છે? સુરભીના ભાગ પ્રમાણે એમને 7000 રૂપિયા મળે છે. તમારે જે શોધવાનું છે એ કમિશનની અમાઉન્ટ શોધવાની છે કે સંકેતને કેટલું કમિશન મળશે. અને અગત્યનો પોઈન્ટ અંડરલાઈન 2 વાર કરવો હોય તો તમારામાં લખજો કે કમિશન પહેલાનો નફો શોધવાનો છે. કેટલાનો? કમિશન પહેલાનો નફો. બાળકો આ ક્વેશ્ચન ક્યારે પણ દરેકમાં નથી આવ્યો, આ ધ્યાન રાખજો. સૌથી પહેલા શરૂઆત કરીએ. તમે કહેશો સર સૌથી પહેલા લખો, તો સૌથી પહેલા શું લખ્યું? શીલા, સુરભી અને સીમા અને કુલ આપી દીધું.
તમે કહેશો કે સૌથી પહેલા સર પ્રમાણ લખીએ 5:7:9 જે તમે કહેશો કે સર ટોટલ કરશો તો 21 થશે કેટલું થશે 21 થશે 5:7:9 એટલે ટોટલ થઈ જશે 21 વિદ્યાર્થી મિત્રો આટલો પોઈન્ટ તમને ક્લિયર થવો જોઈએ હવે તમને સુરભીનો ઇન્ફોર્મેશન આપી છે કે સુરભીબેનને ટોટલ 7000 રૂપિયા મળે છે સુરભીને નફોમાંથી કેટલા મળે છે 7000 તો તમે સ્ટેપ મૂકશો સર સુરભીનો ભાગ કેટલો છે 7 તો 7 હોય ત્યારે 7000 તો 21 એ કેટલા એટલે સોલ્વ કરશો એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 21000 કુલ નફો આવશે કેટલો નફો કુલ નફો 21000 હવે મેનેજરનું કમિશન છે જેનું મેનેજર એટલે સંકેત મેનેજરનું કમિશન એવું લખવું હોય તો મેનેજરનું કમિશન સંકેતનું મેનેજરનું કમિશન ઇઝ ઇક્વલ ટુ કુલ નફો ગુણ્યા ટકા તો આપણામાં કુલ નફો છે 21000 અને ટકા કેટલા છે 10% જ આપણને કહેવામાં આવ્યા છે તો તમે કહેશો સર આવશે કેટલા 2100 હવે જે વર્ડ છે કમિશન પહેલાનો નફો ઇઝ ઇક્વલ ટુ કમિશન પહેલાનો નફો છે 21000 આ જે કમિશન પહેલાનો નફો છે ને પ્લસ 2100 જેનું આપણે ટોટલ કરશો તો 2300 થશે આ છેલ્લો પોઈન્ટ ફરી એકવાર સમજાવું છું કે મેં શું લખ્યું છે વેચી પાત્ર નફો આવે ને પહેલા એક વસ્તુ ધ્યાન રાખજો વેચી પાત્ર નફો આવે એ પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે વેચી પાત્ર નફા પહેલા તમારે કમિશન આપી દેવું પડે અને એ જે વેચી પાત્ર નફો એ ભાગીદારો વચ્ચે વેચાય જેને બધું ક્લિયર હોય એક આ પોઈન્ટ સમજાવું છું આ તમારું નફા નુકસાન ફાળવણી ખાતું છે નફા નુકસાન ફાળવણી ખાતું વાર્ષિક હિસાબમાં તમે શીખશો પણ આ પોઈન્ટ સમજવાનો ટ્રાય કરજો અહીંયા તમારો ચોખ્ખો નફો આવે અહીંયા લખાશે પછી તમે કહેશો સર અહીંયા તમારે જે આવશે એ કમિશન કે મૂડી પર વ્યાજ ને એ પણ હું મેઇન પોઈન્ટ કમિશન સમજાવું છું કમિશન બાદ કરો પછી જે આવે વેચી પાત્ર નફો આવે જે ભાગીદારો વચ્ચે વેચાય અને એના મૂડી ખાતામાં જશે સ્ટેપ સમજો બહુ જ ઈઝી છે ખાલી સ્ટેપ સમજો અને આ જ પોઈન્ટ થી હવે આગળ વિડીયો નંબર 7 માં આપણે આગળ જઈશું આ જ લોજિક નો બેઝ છે કે જેમાં કુલ નફો પ્લસ વેચી એટલે કે કુલ નફાની અંદર કેવી રીતે શોધાશે તો વેચી પાત્ર નફો પ્લસ તમે કહેશો શું તો તમે કહેશો સર કુલ નફોમાં આવશે વેચી પાત્ર નફો પ્લસ કમિશન બંનેને પ્લસ તો જે મળશે એ પહેલા તમને શું આવશે કમિશન પહેલાનો નફો કયો કમિશન પહેલાનો નફો આવશે જે ધ્યાનથી તમારે સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણે વિડીયો પૂરી કરીએ એ પહેલા તમને ખાસ કહીશું આવી બીજી વિડીયો જોવી હોય તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટ સેક્શનમાં અકાઉન્ટમાં અને સ્ટેપના ધોરણ 12 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના મળી જશે તમારા વિદ્યાર્થી એટલે કે તમારા ફ્રેન્ડ સાથે તમે શેર કરી શકો છો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરીશો મળીશું નવી વિડીયોમાં